નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ડાળિયા જે આપણા મિત્ર જીવાત છે તેની ઈયળ અવસ્થા આ પ્રકારની હોય છે તે આપણે જોઈશું હવે આ ઈયળ અવસ્થા પછી આ જીવાત આ રીતની અવસ્થામાં ફેરવાય છે અને આ રીતની અવસ્થામાં ફેરવાયા બાદ ફરીથી તે ડાળિયા સ્વરૂપમાં ફેરવાઈ જતી હોય છે એટલે સામાન્ય રીતે ખેડૂતો ડાળિયાને તો ઓળખે છે પરંતુ તેના જીવનચક્રના આ ભાગને ઓળખતા નથી તો આ અવસ્થા આપણા ખેતરમાં દેખાય તો આપણે જંતુનાશક દવાનો ઉપયોગ છે ટાળવો જોઈએ કારણ કે આ ડાળિયાની જ એક અવસ્થા છે અને આ જીવાત આપણા ખેતરમાં મોલોમોસી અને અન્ય ઘણી બધી ચૂસિયા પ્રકારની જીવાતને પોતાનો ખોરાક બનાવી અને નિયંત્રિત કરી લેતી હોય છે તો આ અવસ્થાને આપણે ખાસ આપણે ઓળખવી જોઈએ આભાર